વડોદરા શહેરના વરણામાં પોલીસ મથકની હદમાં આવેલા શંકરપુરા ગામે શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા દરોડો પાડવા ગયેલા જિલ્લા એલસીબી પોલીસના જવાન પર હુમલો કરીને રોકવાનો પ્રયત્ન કરનાર અને શરાબનો જથ્થો ભરેલી કાર ભગાડી મૂકનાર ગામના સરપંચની એલસીબી પોલીસે ધરપકડ કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. વડોદરા જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા ભૂપતભાઈને રાત્રિના 10 વાગ્યાની આસપાસ બાતમી મળી હતી કે શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ તેમજ તેનો પુત્ર વિશાલ ગોહિલ અને અક્ષય ગોહિલ વિદેશી શરાબનો જથ્થો ભરેલી મહેન્દ્રા થાર ગાડી મંગાવી છે અને હાલ તેનું કટિંગ કરી રહ્યા છે. જે બાતમીની જાણકારી અન્ય પોલીસ કર્મીઓને આપીને ભૂપતભાઈ બે પંચના માણસોને લઈને સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં પહોંચતા બે વાહનોમાં શરાબની હેરાફેરી ચાલતી હતી. પોલીસ જવાન ભૂપતભાઈએ બુટલેગર મહેશ અને તેના પુત્રોને રોકવાનો પ્રયત્ન કરતા તેઓને નીચે પાડી દઈને દબાવી રાખી વિશાલ મહેશ ગોહિલ ભૂપતભાઈ ઉપર બેસી ગયો હતો. આ દરમિયાન એલસીબીની ટીમનો બીજો સ્ટાફ સ્થળ પર આવી પહોંચતા નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ભૂપતભાઈને છોડીને વિશાલ મહેશભાઈ ગોહિલ તેમજ અક્ષય મહેશભાઈ ગોહિલ અને અન્ય એક ઇસમ સ્થળ છોડીને નાસી છૂટવામાં સફળ થયા હતા. જ્યારે બુટલેગર તેમજ શંકરપુરા ગામના સરપંચ મહેશભાઈ ગોહિલ સ્થળ પરથી પકડાઈ ગયા હતા. એલસીબીના સ્ટાફે પોલીસ જવાન ભૂપતભાઈને બુટલેગરોના ચંગુલમાંથી છોડાવતા ખબર પડી હતી કે ભૂપતભાઈને માથાના ભાગે ઇજાઓ પહોંચી છે, જ્યારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. સ્થળ પર રાજસ્થાન પાર્સિંગની મહેન્દ્રા થાર, સફેદ કલરની ટાટા હેરિયર તેમજ સ્કોર્પિયો ગાડીમાં ભરેલો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 49 પેટી તેમજ મહેન્દ્રા થાર, સ્કોર્પિયો તેમજ ટાટા હેરિયર કાર કબજે લઈને કુલ 32 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર શંકરપુરા ગામના સરપંચ અને બુટલેગર મહેશ માધવસિંહ ગોહિલની ધરપકડ કરી છે.